નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં 5 દિવસ વરસાદી માહોલ રહેશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, મહેસાણામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. जो बारिश को देखने को मिलेगी वो नॉर्थ गुजरात और सेंट्रल गुजरात के जो ईस्टर्न पार्ट में जो हिस्से हैं उन्हीं डिस्ट्रिक्ट में जो है हमें कुछ जगहों पे हैवी रेनफॉल देखने को मिल सकता है. इसके लिए अगले 4 दिनों के लिए जो है कुछ डिस्ट्रिक्ट में जो हैवी रेनफॉल वार्निंग दी गई है. बाकी गुजरात में जो है हैवी रेनफॉल वार्निंग दी है. अगर हम हैवी रेनफॉल वार्निंग की बात करें तो डिस्ट्रिक्ट में आज डे वन के लिए जो दिया गया है उसमें है साबरकांठा, अरावली, महीसागर तथा मेहसाना. ये 4 डिस्ट्रिक्ट हैं जिसमें डेवन के लिए जो है हैवी रेनफॉल आइसोलेटेड बेसिस में दिया गया है. હાલ રાજસ્થાનમાં એક સિસ્ટમ સક્રિય છે. આ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને કારણે વરસાદ પડશે. સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ. તો એક સર્ક્યુલેશન જો ઓવર સેન્ટ્રલ રાજસ્થાનમાં જે બના હુઆ ઉસકા જો રૂટિંગ હૈ વો સાઉથ વેસ્ટ પર હૈ. ઇસકે વજહ સે જો હૈ નોર્થ ગુજરાત થોડા ઓવર ગયા અને કુછ જગહ પે હેવી રેનફોલ દેખને કો મિલ સકતા હૈ. તો આવતીકાલે પણ ઉત્તર ગુજરાત માટે ભારે છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં વરસાદ પડશે. દાહોદ, છોટા ઉદેપુરમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં સરેરાશ 49% વધુ વરસાદ નોંધાયો. સૌરાષ્ટ્ર, કચ્છમાં 82% વધુ વરસાદ વરસી ચુક્યો છે. અરવલ્લીના માલપુરના અણિયોરમાં ધોધમાર વરસાદ. 1 કલાકમાં 2 ઇંચ કરતા વધુ વરસાદ છે. ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઉભરાણામાં પણ ખાબક્યો છે વરસાદ. ઉભરાણના રસ્તા પર નદી જેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. તો ઉત્તર ગુજરાત માટે હવામાનની જે રીતની આગાહી હતી તે પ્રમાણેનો વરસાદ હાલમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ. ભીરોડામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. ઇન્દ્રાસી નદીમાં આવ્યા નીર. નદી 2 કાંઠે વહેતી થઈ છે. 2 દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદ ઉત્તર ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે. અરવલ્લીના મોડાસામાં પણ સારો એવો વરસાદ જોવા મળ્યો છે. આ તરફ ફરી વરસાદી માહોલને લઈને હવામાન વિભાગ તરફથી પણ સ્પષ્ટતા કરવામાં આવી કે રાજસ્થાનમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જે સક્રિય થયેલી છે તેની અસર જોવા મળી રહી છે અને 5 દિવસ સુધી હજી પણ વરસાદી માહોલ રહેશે. ઉત્તર ગુજરાતના વિસ્તારો કે જ્યાં આગળ છૂટો છવાયો વરસાદ અને ભારે વરસાદ પણ થઈ શકે છે. તો અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ. મોડાસા શહેરમાં ધીમી ધારે વરસાદ. 3 દિવસના વિરામ બાદ વરસાદ થયો છે. દીપ વિસ્તાર, 4 રસ્તા વિસ્તાર, કોલેજ રોડ પર વરસાદ. ભીલોડામાં 10 થી 12 વાગ્યા સુધીમાં જ 2.5 ઇંચ વરસાદ ખાબકી ગયો હોવાનો આંકડો પણ જાણવા મળી રહ્યો છે. તો સાબરકાંઠામાં ધસમસતા પ્રવાહમાં ફસાયું હતું એક કપલ. ફાયર બ્રિગેડે હાલમાં દિલધડક રેસ્ક્યુ કર્યું હોવાની જાણકારી છે. ફાયરની ટીમે રેસ્ક્યુ કરી કપલને બચાવી લીધું છે. ભૂતિયા ગામની નદીમાં કારમાં કપલ ફસાયું હતું. કાર પાણીમાં ગરકાવ થતાં કપલ ફસાઈ ગયું હતું. મહીસાગર જિલ્લામાં 3 દિવસના વિરામ બાદ વરસાદ આવ્યો છે. એ પહેલાના 2 દ્રશ્યો અમે આપને જોઈ રહ્યા છીએ. એ પહેલાના બંને દ્રશ્યો આપ જુઓ કે જ્યાં આગળ એક વાહન ચાલકને ગ્રામજનોએ ના પાડી કે આ રસ્તામાંથી પસાર ન થાઓ, પાણીનો પ્રવાહ તેજ છે, છતાં તેઓએ પોતાના પર વધુ વિશ્વાસ રાખ્યો અને ત્યારબાદ પરિસ્થિતિ શું થઈ તે એક તરફની તસવીરમાં આપ જોઈ રહ્યા છો. ગ્રામજનોએ તુરંત બચાવનો પ્રયાસ કર્યો. ફાયર વિભાગની ટીમને બોલાવવામાં આવી. ફાયર વિભાગની ટીમ દોરડું બાંધી એક બાદ એક અંદર જઈ રહી છે અને જે ફસાયેલા લોકો હતા તે બંને દંપતીને બચાવી લેવામાં આવ્યા હોવાની જાણકારી છે.
તો મહીસાગર જિલ્લામાં પણ ત્રણ દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વરસાદ શરૂ થયો છે. લુણાવાડામાં ધોધમાર વરસાદને કારણે નગરના રસ્તા ઉપર વરસાદી પાણીના વહેણ જોવા મળી રહ્યા છે. જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરને લઈને કડાણા, બાલાસિનોર, વીરપુર તેમજ સંતરામપુરમાં પણ વરસાદ વરસ્યો છે. લુણાવાડામાં ધોધમાર વરસાદ પડતા દરકોલી, દરવાજા, હાટડિયા બજાર, અસ્થાના બજાર જેવા નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહીસાગરના કડાણા ડેમમાં ઉપરવાસમાંથી 75,000 ક્યુસેક પાણીની આવક થઈ છે, જેથી રૂલ લેવલ જાળવવા ડેમમાંથી 80,000 ક્યુસેક પાણી છોડાયું છે. મહીસાગર નદીમાં પાણી છોડાતા નદી તોફાની બની છે. ડેમના 6 ગેટ 6 ફૂટ સુધી ખોલીને પાણી છોડાઈ રહ્યું છે. બીજી તરફ 20,400 ક્યુસેક પાણી પાવર હાઉસ મારફતે છોડાયું છે. મહીસાગર નદીમાં પાણી છોડાતા પાવર હાઉસના 4 ટર્બાઇન કાર્યરત થયા છે. જિલ્લાને 106 ગામોને કિનારા વિસ્તારમાં ન જવા સાવધ કરાયા છે. હાલ કડાણા ડેમની જળસપાટી 470.4 ફૂટ ઉપર પહોંચી છે. કુલ સપાટી 419 ફૂટ છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે. વધુ માહિતી ન્યૂઝ એટીન સંવાદદાતા મિતેશ પાસેથી મેળવીશું. મિતેશ, જે રીતનો વરસાદ છે, ઉપરવાસમાંથી પાણી આવી રહ્યું છે, મહીસાગર માટે હાલમાં મુસીબત વધી રહી છે. જી બિલકુલ, વાત કરવામાં આવે તો ગુજરાતમાં ત્રીજા નંબરનું સ્થાન ધરાવનાર અને મહીસાગર જિલ્લાનો કડાણા ડેમમાં સતત ઉપરવાસમાંથી જે પાણીની આવક છે તે વધી રહી છે, જેને લઈને આજે પાણી છોડવાની ફરજ પડી રહી છે. કડાણા ડેમમાંથી અત્યારે 6 ગેટ 6 ફૂટ સુધી ખોલી 80,000 ક્યુસેક જેટલું છે પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે. સતત છેલ્લા કેટલાય દિવસથી સતત જે પાણીની આવક નોંધાઈ રહી છે. આજે પાણીની આવકની વાત કરવામાં આવે તો 75,000 ક્યુસેક જેટલી પાણીની આવક છે અને 6 ફૂટ સુધી ખોલી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યું છે અને મહીસાગર નદીના કાંઠાના વિસ્તારોને એલર્ટ આપી દેવામાં આવ્યું છે. આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં મહીસાગર નદીના આસપાસના જે વિસ્તારો છે, નજીકમાં આવતા તમામ વિસ્તારોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું હોવાની જાણકારી મળી રહી છે. પંચમહાલના મોરવા અડફના મોરા પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. હળવા ભારે ઝાપટા સાથે વરસાદી પાણી જોવા મળી રહ્યું છે. અનેક વિસ્તારની અંદર વરસાદ હજી પણ વરસી રહ્યો છે. ગોધરા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. દાહોદ જિલ્લામાં પણ 2 દિવસના વિરામ બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. લીંબડી, જાલોદ, દાહોદ સહિત આસપાસના પંથકમાં ધોધમાર વરસાદનું આગમન થયું છે. બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે. દાહોદથી સમાચાર. લીમખેડામાં વૃક્ષ ધરાશાયી. લીમખેડામાં વરસાદ જોવા મળી રહ્યો છે. વરસાદી માહોલ વચ્ચે વૃક્ષ પણ ધરાશાયી થયું છે. પવન સાથે વરસાદમાં બની છે આ ઘટના. વૃક્ષ પડતા વાહન ચાલકોને મુશ્કેલી વધી ગઈ છે. ખેડા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. ખેડાના કઠલાલ શહેરમાં વરસાદી માહોલ. ધોધમાર ઝાપટા બાદ કઠલાલ શહેરમાં વરસી રહ્યો છે વરસાદ. કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસી રહ્યો છે વરસાદ. કઠલાલ શહેરમાં વરસાદના પગલે ભારે બફારાથી ઠંડક લોકો અનુભવી રહ્યા છે. દ્વારકાના ખંભાળિયા તાલુકામાં પણ ગ્રામ્ય વિસ્તારથી સમાચાર મળી રહ્યા છે. વરસાદી માહોલ જામ્યો છે. અસહ્ય બફારા બાદ બપોરના સમયે વરસાદી ઝાપટા પડ્યા. ફોર્ટ, લાલુકા, લાલપરડા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. સુરતમાં ટિકટોક ગર્લ કીર્તિ પટેલ વિરુદ્ધ મોરચો ખોલવામાં આવ્યો છે. સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે કોળી સમાજના લોકોએ કીર્તિ પટેલ અને રામદાન ગઢવી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. ઋષિ ભારતી બાપુ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીને લઈને કોળી સમાજમાં રોષ છે. કીર્તિ પટેલ વિરુદ્ધ કાર્યવાહી કરવા પોલીસ કમિશનર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ઋષિ ભારતી બાપુને બદનામ કરતા હોવાનો લગાવ્યો છે આક્ષેપ. કીર્તિ પટેલ કાપોદ્રા પોલીસ મથકના ગુનામાં વોન્ટેડ છે. તેની ધરપકડ કરવા માટે પણ માંગ કરવામાં આવી છે. આ વિરોધ કરીને દેવતી સમાચાર. ધ તુલિપ હોટલમાં દરોડાનો મામલો. 8 યુવતી 10 પુરુષ 1 ટ્રાન્સજેન્ડરની ધરપકડ. હોટલ મેનેજર સામે નોંધાઈ છે ફરિયાદ. ગેરકાનૂની પ્રવૃત્તિને લઈને કાર્યવાહી કરવામાં આવી છે. દેવતી આ સમાચાર મળી રહ્યા છે. 8 યુવતી અને 10 પુરુષ 1 ટ્રાન્સજેન્ડર પણ ધરપકડ થયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. એક ટ્રાન્સજેન્ડર પર્સન ઓર કરીબ 9 આદમી ઉસમેં સંમિલિત થે. ઉસકે અલાવા હોટલ કે સ્ટાફ સે જબ પતા કિયા ગયા ઇસ ઇલીગલ ઓબસીન ડાન્સ કે બારે મેં, તો ઉનકે પાસ કોઈ ભી સંતોષજનક જવાબ નહીં થા, ના ઉનકે પાસ ઇસકે રિલેટેડ કોઈ પરમિશન હૈ.
ભરૂચથી સમાચાર. 2 વર્ષની બાળકીના અપહરણનો મામલો. પોલીસે મુંબઈથી આરોપીની કરી છે ધરપકડ. વસઈ રેલવે સ્ટેશનથી ઝડપાયો છે આરોપી. સંતાન ન હોવાને કારણે બાળકીનું કર્યું હતું અપહરણ. રેલવે પોલીસ સ્ટેશનો